વલસાડના ડુંગરી નજીક આવેલા ધરાસણા ગામના ચિલ્ડ્રન હોમમાંથી રાત્રિના સમયે 13 અને 14 વર્ષની બે બાળકો લઘુશંકા કરવાના બહાને બહાર નીકળી ભાગી છૂટ્યા હતા, જે અંગે ડુંગરી પોલીસે અજાણ્યાઓ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે। જ્યારે છેલ્લા 7 માસમાં આ બે બાળકીઓના સાથે કુલ 3 બાળકો ચિલ્ડ્રન હોમમાંથી ભાગી છૂટ્યા હોય ત્યારે અહીંની સુરક્ષા વ્યવસ્થા અને કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। डुंगरी नजीक धरासणा गाम कार्यरत चिल्ड्रन होम में रहती सगीर बे बाळाओ रात्रिना बे वाग्याना समय बाळगृहमां वॉचमेन तरीके फरज बजावता रेशमाबेन पटेल ने ऊंघमांथी उठाड़ी लघुशंका करवा माटे टॉयलेट जता होवानुं कह्युं हतुं, जेथी रेशमाबेन आ अंगे वोर्डन ईलाबेन पटेल ने जाण करी हती, जेओए जाग्या बाद बन्ने बाळाओ बाळगृहना कम्पाउंडमां ज आवेल टॉयलेटमां जवा देवाया हता, परंतु एक सगीरा पाछी परत फरी न हती अने अंधारुं होवाथी बेटरीनी मांगणी करता रेशमा બેટરી આપી હતી। બાદમાં રેસમા અને ઈલાબેન બંને પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 15 મિનિટ બાદ પણ બંને પરત ન ફરતા બાકીના સ્ટાફ સાથે ટોયલેટમાં તપાસ કરતા તેઓ ત્યાં મળી ન હતી, જેથી બંને બાળાઓની શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો। એક સગીરા 2 માસ અગાઉ મુંબઈની હાજી અલી દરગાહ પર રહેતી હતી અને બાદમાં તે ઉમરગામ રહેતી એક મહિલાને સુરતના ભેસ્તાન ખાતેથી મળી હતી, જે મુસ્લિમ મહિલાએ તેને ઉમરગામ પોલીસ મથકે રજૂ કરતા 25મી ડિસેમ્બરે પોલીસે તેને બાળગૃહમાં મૂકી હતી। જ્યારે બીજી સગીરા મૂળ યુપીની છે અને વાપીમાં રહેતા તેના બહેન બનેવી તેને ઘરકામ કરવા અને તેના સંતાનની દેખરેખ કરવા યુપીથી લાવ્યા હતા, પરંતુ બાદમાં તેઓએ મારઝૂડ કરતા હોવાથી સગીરા ઘરેથી ચાલી નીકળતા વાપી ટાઉન પોલીસના હાથે લાગતા 1 જાન્યુઆરીએ વાપી પોલીસ દ્વારા બાળગૃહમાં મૂકી હતી અને નવસારી જિલ્લા પંચાયતના બાળ કલ્યાણ સમિતિના માજી અધ્યક્ષ તારાબેન ખાંડાવાલા દ્વારા સંચાલિત આ બાળગૃહમાં 36 છોકરાઓ અને 22 છોકરીઓ રહેતી હતી, પરંતુ આ ચિલ્ડ્રન હોમમાં રાત્રિના સમયે 58 બાળકોની સુરક્ષા અને સલામતી માટે કોઈ ગંભીરતા દાખવાઈ ન હોવાનું બહાર આવ્યું છે। બાળગૃહના ફરતે કમ્પાઉન્ડ વોલનો પણ અભાવ જોવા મળ્યો હતો। આ સિવાય એક લેડી સિક્યુરિટીના આધારે બાળકોની સલામતી નિર્ભર રહી છે, ત્યારે બાળકોની સુરક્ષા માટે સૌપ્રથમ કમ્પાઉન્ડ વોલ બનાવવાની તાતી જરૂરિયાત છે। હાલ તો પોલીસે સુપ્રીમ કોર્ટના નોર્મ્સ મુજબ ગુમ થયેલી કે ભાગી છૂટેલી બાળકીઓ માટે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના એવું મિસિંગમાં જે બે બાળકી આવેલી એ લોકો 1 25મી તારીખે આવી હતી ને 1 પહેલી તારીખે આવી હતી। એ બાળકીઓ જોડે અમે સાથે જ રહેતા હતા, બધા એક જ રૂમમાં સાથે જોડી રહીએ છીએ। બાળકીએ પેશાબ કરવા જવાનું જણાવ્યું, અમને ઉઠાડ્યા, અમે ઉઠ્યા બી સાથે ને પેશાબ કરવા લઈ ગયા। પેશાબ કરીને આવ્યા, એક બાળકીએ ફરિયાદ કરી કે મારા કપડાં ભીના થઈ ગયા છે તો મારે બદલવા છે, તો અમે કીધું કે સારું બદલી લે ને પછી બીજી બાળકી જવાની બાકી હતી એટલે પાછા એને લઈ ગયા। પણ બાળકીઓ પહેલાં નીકળી દરવાજાને ને પછી અમે પાછળથી નીકળી, એટલે બાળકીઓ મને એમ કે બાળકીઓ સીધે બાથરૂમમાં જ ગઈ હશે, એટલે મેં ત્યાં ટોયલેટમાં જોવા ગઈ પણ ત્યાં ટોયલેટમાં હતી નહીં ને આમ તેમ જોયું તો દેખાય નહીં, એટલે બાળકી કઈ બાજુ જતી રહી એ જ ન ખબર પડી। ગઈકાલે રાતના આશરે 2 વાગે ડુંગરી પોલીસ સ્ટેશન હદમાં આવેલ ધરાસરા ગામ, ત્યાં ચિલ્ડ્રન હોમ છે, ત્યાં 2 બાળકો છોકરીઓ ગુમ થયેલી છે, જે બાબતે ત્યાંના ઇન્ચાર્જે ફરિયાદ નોંધાવતો ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ તપાસ એમની ચાલુ છે। અપહરણનો ગુનો દાખલ કરવાનું શું કારણ? કોઈ પણ 18 વર્ષથી નીચેની ઉંમરના હોય છોકરા જે ગુમ થાય એનો અપહરણનો ગુનો દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એ પ્રમાણે દાખલ કરેલો છે। ડુંગરીના ચિલ્ડ્રન હોમમાંથી એક સાથે 2 બાળાઓ ગુમ થયાના બનાવને કારણે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે પોલીસ કેટલા સમયમાં આ બંને બાળાઓને શોધી કાઢે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।